गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो बधा? મજામાં? સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન માં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ગુજરાતી વ્યાકરણ વિશેષણના પ્રથમ પાઠ વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે પાર્ટ 2 તરફ આગળ વધી રહ્યા છીએ. એ પહેલા લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જે શીખી ગયા તેને યાદ કરી લઈએ. विशेषण એટલે શું? તો કે જે શબ્દ નામ કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે. એટલે કે જે શબ્દ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થની વિશેષતા દર્શાવે તેને વિશેષણ કહે છે. એક ઉદાહરણ જોઈએ આપણે. જેમ કે આ શું છે? તો કે સફરજન. ओके, હવે તમે જ કહો સફરજન ની કઈ કઈ વિશેષતા હોઈ શકે, વિચારો જોઈએ. ઓકે, તો કે ભાઈ સફરજન લાલ હોય, એ ગોળ હોય, એ મીઠું હોય. ઓકે, આ થઈ સફરજન ની વિશેષતા, લાલ, ગોળ અને મીઠું. તો જે શબ્દ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થની વિશેષતા દર્શાવે તેને વિશેષણ કહે છે. એટલે કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે તેને વિશેષતા કહેવાય. આપણે બે ટાઈપના વિશેષણ જોયા હતા, વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. વિકારી વિશેષણ એટલે કે તો કે લિંગ અને વચન પ્રમાણે જે શબ્દમાં ફેરફાર થાય તેને વિકારી વિશેષણ કહે છે. અને લિંગ અને વચન પ્રમાણે જેમાં ફેરફાર ના થતો હોય તેને અવિકારી વિશેષણ કહે છે. પહેલું વિકારી વિશેષણ, જેમ કે છોકરો મોટો છે, છોકરી મોટી છે, છોકરું મોટું છે, છોકરાઓ મોટા છે. અહીંયા નર, નારી અને નાન્યતર પ્રમાણે શબ્દમાં ફેરફાર થયો એટલે કે પરિવર્તન આવ્યું. મોટો, મોટી, મોટું ને મોટા વચન પ્રમાણે. તો આપણે લાસ્ટ લેક્ચર ની અંદર એનો અર્થ, વિકારી અને અવિકારી શબ્દ વિશે જાણકારી મેળવી હતી કે લિંગ અને વચન પ્રમાણે જેમાં ફેરફાર થાય, પરિવર્તન આવે એને વિકારી વિશેષણ કહે છે. હવે જોઈએ અવિકારી વિશેષણ. લિંગ વચન પ્રમાણે જેમાં ફેરફાર ન થતો હોય કે પરિવર્તન ન આવતું હોય તેને અવિકારી વિશેષણ કહે છે. જેમ કે સુંદર, સરસ, હોશિયાર, ધનવાન. તે સ્ત્રી સુંદર છે, તે સ્ત્રી ધનવાન છે, તે પુરુષ ધનવાન છે, તે બાળક ધનવાન છે, તે વિદ્યાર્થી ધનવાન છે, તે બાળકો ધનવાન છે. અહીંયા લિંગ અને વચન પ્રમાણે ધનવાન શબ્દમાં કોઈ જ પરિવર્તન નથી આવતું. તો આવા વિશેષણને અવિકારી વિશેષણ કહેવાય. પછી આપણે જોયા હતા વિશેષણના ચાર પ્રકારો. આમ તો એના સાત પ્રકારો છે અને એમાં પણ આમ જોવા જઈએ તો પેટા પ્રકારો પણ ઘણા છે. પણ આપણે લાસ્ટ લેક્ચરમાં વિશેષણનો અર્થ, બે ટાઈપના વિશેષણ અને તેના પ્રકારો, એમાં આપણે ચાર પ્રકારો વિશે ચર્ચા કરી હતી. પહેલું જોયું હતું ગુણવાચક વિશેષણ. તમે જ કહો છો એ કોને કહીશું ગુણવાચક વિશેષણ, વિચારો. ચાલો હું જ કહી દઉં. જે શબ્દ સંજ્ઞાનો ગુણ દર્શાવે તેને ગુણવાચક વિશેષણ કહે છે. બીજા અર્થમાં કહેવું હોય તો જે શબ્દ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થના ગુણો દર્શાવે તેને ગુણવાચક વિશેષણ કહે છે. જેમ કે મહેનતુ, આળસુ, રૂપાળો, સુંદર, જાડો, પાતળો, ઊંચો, નીચો, આ બધા જ ગુણ દર્શાવતા વિશેષણો છે. એમાં આપણે ત્રણ પેટા પ્રકારો જોયા હતા, રંગવાચક વિશેષણ,
स्वादवाचक विशेषण अने आकारवाचक विशेषण। पहला वात करिए रंगवाचक नी, मरचू लीलू छे, अहीं लीलू ए रंग दर्शावतुं विशेषण छे। पछी वात करिए स्वाद नी, मरचू तीखू छे, तो अहीं तीखू ए मरचाना स्वादनी विशेषता दर्शावे छे। पछी जोईए मरचू लांबू छे, अहीं एना આકારની વિશેષતા દર્શાવતું શબ્દ છે લાંબુ। આપણે એનું એક બીજું ઉદાહરણ જોયું હતું, જે આપણે અત્યારે જ જોઈ લીધું હમણાં જ। સફરજન લાલ છે, સફરજન ગોળ છે, સફરજન મીઠું છે। અહીંયા રંગ આવ્યો લાલ, આકાર આવ્યો ગોળ, અને સ્વાદ આવ્યો મીઠું, એટલે કે સફરજનના ગુણો દર્શાવતો શબ્દો છે લાલ, મીઠું અને ગોળ। તેના રંગ, આકાર અને સ્વાદનો નિર્દેશ કરે છે। આ વાત થઈ ગુણવાચક વિશેષણની। ફરી રિપીટ કરી જાઉં, જે શબ્દ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થના ગુણ દર્શાવે, પછી તે આકારના રૂપમાં હોય, રંગના રૂપમાં હોય, સ્વાદના રૂપમાં હોય કે તેની ઊંચાઈ લંબાઈ વગેરેના રૂપમાં હોય, તેને ગુણવાચક વિશેષણ કહે છે। પછી જોયું હતું સંખ્યાવાચક વિશેષણ, જે શબ્દ સંખ્યાનો નિર્દેશ કરે, એટલે કે સંખ્યા દર્શાવતા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહે છે। જેમ કે પાંચ પાંડવો હતા, અહીંયા પાંડવોની સંખ્યા છે પાંચ, એટલે કે પાંડવોની સંખ્યાનો નિર્દેશ કરતું વિશેષણ છે પાંચ। પછી વાત કરીએ તો કે ચાર વેદ છે, અહીંયા વેદની સંખ્યા દર્શાવતા શબ્દ છે ચાર, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। તો અહીંયા ચાર વેદ છે, ચાર એ વેદની સંખ્યા દર્શાવતું વિશેષણ છે। 50 વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા, અહીંયા 50 એ પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતું વિશેષણ છે। બે બાળકો મેદાનમાં રમી રહ્યા છે, તો અહીંયા બે એ મેદાનમાં રમતા બાળકોની સંખ્યાનો નિર્દેશ કરે છે। હવે જોઈએ આગળ ત્રીજો પ્રકાર, ક્રમવાચક વિશેષણ। ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહે છે। જેમ કે હું થર્ડ ફ્લોર પર, એટલે કે ત્રીજા માળે રહું છું, તો અહીંયા મારા રહેવાનો જે માળ છે એનો ક્રમ છે ત્રીજો। તે વિદ્યાર્થી પ્રથમ નંબરે પાસ થયો, તો એના પાસ થવાનો ક્રમ દર્શાવતો શબ્દ છે પ્રથમ, એટલે કે પ્રથમ નંબરે પાસ થયો। પછી એક ઉદાહરણ જોઈએ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું કે અમે રેલવેના છઠ્ઠા ડબ્બામાં બેઠા, અહીંયા રેલવેના ડબ્બાનો ક્રમ છે છઠ્ઠો, એટલે કે પ્રથમ, ત્રીજો અને છઠ્ઠો એ ક્રમ સૂચક શબ્દ છે, જે ક્રમ દર્શાવતા વિશેષણો છે। પછી જોઈએ આગળનો પ્રકાર, પરિમાણવાચક વિશેષણ। જથ્થો કે માપની વિશેષતા દર્શાવતા વિશેષણને પરિમાણવાચક વિશેષણ કહે છે। જેમ કે મમ્મી બજારમાંથી 5 કિલો તુવેરદાળ લઈ આવી, તો અહીંયા તુવેરદાળની જથ્થાનું માપ છે 5 કિલો। મને થોડું પાણી આપો, અહીંયા પાણીનું માપ છે થોડું, જે ચોક્કસ માપ નથી। એમની પાસે અઢળક સંપત્તિ છે, અહીંયા સંપત્તિનું માપ છે અઢળક, ચોક્કસ માપ નથી, પરંતુ અઢળક એટલે કે માપ દર્શાવતા વિશેષણો છે। અઢળક, થોડું, 5 કિલો, 2 મીટર, 4 કિલો, 5 ગ્રામ, 10 ગ્રામ, આ બધા માપ દર્શાવતા વિશેષણો છે। તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર
આપણે આ ચાર પ્રકારનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે બીજા પ્રકાર તરફ આગળ વધીશું. પહેલા જોઈશું સાર્વનામિક વિશેષણ. આમ જોવા જઈએ તો દર્શકવાચક વિશેષણ અને પ્રશ્નવાચક વિશેષણ એ સાર્વનામિક વિશેષણના જ પેટા પ્રકારો છે. સાર્વનામિક વિશેષણના પેટા પ્રકારો છે દર્શકવાચક વિશેષણ, પ્રશ્નવાચક વિશેષણ. પરંતુ પ્રશ્નવાચક વિશેષણ આપણે અલગ પ્રકારથી જોઈશું. સાર્વનામિક વિશેષણ એટલે શું? તો કે સર્વનામ તરીકે વપરાતા શબ્દ જ્યારે નામના અર્થમાં વધારો કરે ત્યારે તેને સાર્વનામિક વિશેષણ કહે છે. સર્વનામ તરીકે વપરાતા શબ્દ જ્યારે નામના અર્થમાં વધારો કરે ત્યારે તેને સાર્વનામિક વિશેષણ કહે છે. જેમ કે અમે અમદાવાદ જવાના, અહીંયા અમદાવાદ જવાના એમાં અમે શબ્દ છે એ સાર્વનામિક વિશેષણ છે. પહેલા મારા કાકા છે એટલે કે અહીંયા દર્શકવાચક વિશેષણની વાત થઈ છે. તે પહેલા, પહેલું, પહેલી, રાઈટ. પેલા મારા કાકા છે, કાકા છે એ થોડા દૂર ઊભા છે એટલે આપણે એને કહ્યું પેલા. પેલા મારા કાકા છે એ સાર્વનામિક વિશેષણ છે. તે બહાર ગામ ગયા, બહાર ગામ કયું કોણ? તો કે તે. અહીંયા અમે, પેલા, તે એ સાર્વનામિક વિશેષણો છે. સર્વનામ છે એ અમદાવાદ, મારા કાકા, બહાર ગામ એ બધા નામના અર્થમાં વધારો કરે છે એટલે તે સાર્વનામિક વિશેષણ કહેવાય. હવે જોઈએ પ્રશ્નવાચક વિશેષણ. જેમાં પ્રશ્નનો ભાવ હોય તેને પ્રશ્નવાચક વિશેષણ કહે છે. જેમ કે તમે શું કરો છો, અહીંયા શું શબ્દ છે એ પ્રશ્નવાચક વિશેષણ છે. તમે કેટલા વાગ્યે જશો, અહીંયા જવાના છો એના માટે કેટલા શબ્દનો ઉપયોગ થયો છે એટલે કે કેટલા એ પ્રશ્ન સૂચક શબ્દ છે, પ્રશ્નવાચક વિશેષણ છે. પછી જોઈએ તો તમે કેટલા ભાઈ બહેન છો, તો કેટલા એ પ્રશ્નવાચક વિશેષણ છે. દરવાજા પર કોણ આવ્યું, કોણ એ પ્રશ્નવાચક વિશેષણ છે. હવે આગળના પ્રકાર તરફ આગળ વધી ક્રિયાવાચક વિશેષણ. ક્રિયા એટલે શું? ખાવું, બેસવું, ઓઢવું, પીવું, રમવું, દોડવું, કૂદવું આ બધી ક્રિયા છે. પણ જ્યારે એ ક્રિયા કોઈ વાક્યમાં વિશેષણના રૂપમાં પ્રયોજાય ત્યારે તેને ક્રિયાવાચક વિશેષણ કહે છે. એટલે કે ક્રિયા દ્વારા વ્યક્ત થતા વિશેષણને ક્રિયાવાચક વિશેષણ કહે છે. જેમ કે તે રમતો રમતો આવ્યો, અહીંયા આવ્યો એ ક્રિયા છે. પણ એ ક્રિયા કેવી રીતે થઈ છે? તો કે રમતા રમતા, એટલે અહીંયા રમતા રમતા ક્રિયાવાચક વિશેષણ છે. હું કૂદતી કૂદતી પડી, એટલે કે હું કૂદતી કૂદતી હતી એમાં હું પડી ગઈ, તો પડવાની ક્રિયા છે એની વિશેષતા કઈ હતી? તો કે કૂદતા કૂદતા પડી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે બીજા ત્રણ પ્રકારો જોયા, સાર્વનામિક વિશેષણ, પ્રશ્નવાચક વિશેષણ અને ક્રિયાવાચક વિશેષણ. ફરી પાછો આપણે બધું જ રિપીટ કરી જાય જેથી કરી તમને વિશેષણનો આખો પાઠ વ્યવસ્થિત રીતે સમજાય જાય. વિશેષણ એટલે શું? તો કે નામ સંજ્ઞાના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહે છે. જે શબ્દ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થની વિશેષતા દર્શાવે તેને વિશેષણ કહે છે. જે વ્યક્તિ કે વસ્તુની વિશેષતા દર્શાવી હોય તેને વિશેષ્ય કહેવાય. એટલે કે સંજ્ઞા છે એ વિશેષ્ય છે. જેમ કે હું એમ કહું કે રૂમાલ ચોરસ છે, તો અહીંયા રૂમાલ વિશેષ્ય છે અને ચોરસ એ વિશેષણ છે. કેમ કે ચોરસ એ રૂમાલની વિશેષતા દર્શાવતો શબ્દ છે. રૂમાલની વિશેષતા દર્શાવી છે એટલે રૂમાલ વિશેષ્ય, ચોરસ એ વિશેષણ. ક્લિયર?
બે ટાઈપના વિશેષણો છે, વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. વિકારી વિશેષણ એટલે કે જે શબ્દમાં લિંગ અને વચન પ્રમાણે પરિવર્તન થાય, ફેરફાર થાય તેને વિકારી વિશેષણ કહેવાય. નાનો, નાની, નાનું ને નાના, રાઈટ, જેમાં નર, નારી, નાન્યતર અને વચન પ્રમાણે પરિવર્તન થયું છે. હવે જોઈએ અવિકારી વિશેષણ. જે શબ્દમાં લિંગ અને વચન પ્રમાણે કોઈ જ પરિવર્તન થતું નથી, એટલે કે ફેરફાર થતો નથી, એને અવિકારી વિશેષણ કહે છે. જેમ કે સુંદર, સરસ, ધનવાન, આ બધા જ અવિકારી વિશેષણો છે, જેમાં નર, નારી અને નાન્યતર અને વચન પ્રમાણે કોઈ જ પરિવર્તન નહીં થાય. પછી આપણે એના પ્રકારો જોયા, ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, ક્રમવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ, સાર્વનામિક વિશેષણ, પ્રશ્નવાચક વિશેષણ અને ક્રિયાવાચક વિશેષણ. હવે આપણે એની ટૂંકમાં માહિતી મેળવી લઈએ. ગુણવાચક વિશેષણ, જે શબ્દ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થના ગુણો દર્શાવે તેને ગુણવાચક વિશેષણ કહે છે. પછી એના ત્રણ પેટા પ્રકારો, રંગ, સ્વાદ, આકાર, આ એના પેટા પ્રકારો છે. એનું આપણે એક સુંદર ઉદાહરણ જોયું હતું. એક બીજું ઉદાહરણ કહી દઉં, ટમેટું લાલ છે, ટમેટું ગોળ છે, ટમેટું ખટમીઠું છે. તો અહીંયા એક જ વાક્યમાં ત્રણેય પ્રકારના ઉદાહરણો મળી જાય છે. જેમ કે ટમેટું ગોળ, લાલ અને ખટમીઠું, રંગ, આકાર અને સ્વાદ, આ ત્રણેય વિશેષણોનો સમાવેશ થઈ જાય છે. એટલે કે ટમેટાના ગુણો દર્શાવાઈ જાય છે, એટલે એને ગુણવાચક વિશેષણ કહે છે. પછી જોયું હતું આપણે સંખ્યાવાચક વિશેષણ, તો કે જે સંખ્યાના રૂપમાં આવે, સંખ્યાની વિશેષતા દર્શાવે એને સંખ્યાવાચક વિશેષણ કહે છે. જેમ કે 12 બાળકો પરીક્ષા આપી રહ્યા છે, અહીંયા 12 બાળકો છે એ પરીક્ષા આપનાર બાળકોની વિશેષતા દર્શાવે છે 12. પછી આપણે ઉદાહરણ જોઈએ કે 5 વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે, તો પ્રોજેક્ટ બનાવતા વિદ્યાર્થીઓની સંખ્યા છે 5. આ થઈ સંખ્યાવાચક વિશેષણની વાત. પછી જોઈએ ક્રમવાચક વિશેષણ, ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહે છે. જેમ કે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું, એમ ક્રમ દર્શાવતા વિશેષણ. હું પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થઈ, તો અહીંયા પ્રથમ એ ક્રમ દર્શાવતું વિશેષણ છે. પછી વાત કરીએ પરિમાણવાચક વિશેષણની, એટલે કે જથ્થો કે માપ દર્શાવતા વિશેષણને પરિમાણવાચક વિશેષણ કહે છે. જેમ કે પપ્પા બજારમાંથી 5 કિલો તરબૂચ લઈ આવ્યા, અહીંયા તરબૂચની વિશેષતા છે 5 કિલો. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 પ્રકાર પછી આજે આપણે પ્રકાર ભણ્યા સાર્વનામિક વિશેષણ. સર્વનામ જ્યારે નામના અર્થમાં વધારો કરવા માટે પ્રયોજાય ત્યારે તેને સાર્વનામિક વિશેષણ કહે છે. જેમ કે તે મારો ભાઈ છે, તો અહીંયા તે એ સર્વનામિક વિશેષણ છે. પેલા મારા કાકા છે, પેલા સાર્વનામિક વિશેષણ છે. અમે બહાર ગામ જવાના છીએ, તો અહીંયા અમે સાર્વનામિક વિશેષણ છે. પછી વાત કરીએ આપણે પ્રશ્નવાચક વિશેષણની, પ્રશ્નનો ભાવ દર્શાવતા વિશેષણને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય. એટલે કે જેમાં પ્રશ્નનો ભાવ ઉપજે એ પ્રશ્નવાચક વિશેષણ છે. તમે કેટલા વાગે જવાના, એટલે અહીંયા કેટલા પ્રશ્નવાચક વિશેષણ છે. તે લંચ બોક્સમાં શું લાવ્યો હશે, અહીંયા શું એ પ્રશ્નવાચક વિશેષણ છે. પછી વાત કરીએ ક્રિયાવાચક વિશેષણની, જ્યારે ક્રિયા દ્વારા વ્યક્ત થાય
ત્યારે તેને ક્રિયાવાચક વિશેષણ કહેવાય. જેમ કે બાળક રડતા રડતા બોલ્યો. અહીંયા બોલ્યો કેવી રીતે? તો કે રડતા રડતા. એની બોલવાની વિશેષતા કેવી હતી? તો કે રડતા રડતા. એટલે અહીંયા રડતા રડતા ક્રિયાવાચક વિશેષણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિશેષણનો સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા. વિશેષણનો અર્થ, વિશેષણના પ્રકારો, આપણે અહીંયા 7 પ્રકારોનો અભ્યાસ કર્યો. હવે અમુક પ્રશ્નના રૂપમાં આપણે એને ફરી રિપીટ કરી જઈએ. વિશેષણ એટલે શું? તો કે નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહે છે. વિશેષણના કેટલા પ્રકારો છે? તો કે વિશેષણના 7 પ્રકારો છે. વ્યક્તિવાચક, સોરી, ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, ક્રમવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ, સાર્વનામિક વિશેષણ, પ્રશ્નવાચક વિશેષણ અને ક્રિયાવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણના પેટા પ્રકારો કેટલા છે? તો કે ગુણવાચક વિશેષણના પેટા પ્રકારો 3 છે. ઓકે, સંખ્યાવાચક વિશેષણ એટલે શું? તો કે સંખ્યા વિશેષણના રૂપમાં પ્રયોજાય ત્યારે તેને સંખ્યાવાચક વિશેષણ કહે છે. ક્રિયાવાચક વિશેષણ એટલે શું? તો કે ક્રિયાના રૂપમાં વ્યક્ત થતી વિશેષણને ક્રિયાવાચક વિશેષણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિશેષણનો ટોપિક પૂર્ણ કરીએ છીએ. એ પહેલાં જણાવી દઉં કે જ્યારે આ લેક્ચર પૂરો થશે ત્યારે તમને હોમવર્કમાં એક વર્કશીટ આપવામાં આવશે. તમારે તે વર્કશીટ તમારી રફ બુકની અંદર સુંદર અક્ષરે, તારીખ, વિષય, વાર, ચેપ્ટર નંબર, ચેપ્ટરનું ડિટેલમાં નામ એટલે કે સૂચના વ્યવસ્થિત લખી સુંદર અક્ષરે તમારું હોમવર્ક ફિનિશ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ વિશેષણનો ટોપિક તમને સારી રીતે સમજાઈ ગયો હશે. અહીંયા હું મારું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.